નમસ્તે બાળકો, કલસોરમાં આપણે પાઠ 5 કોરો કાચવો ભીનો ચાંદો નો અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણે અત્યાર સુધીમાં એક વાર્તા પરથી થોડા સવાલ જવાબ જોયેલા. આજે આપણે એક ગીતડું ગાઈશું, તેના પરથી થોડા સવાલ જવાબ જોઈશું અને પેરાસૂટ બનાવતા શીખીશું. તો ચાલો બધા જલ્દી જલ્દી ભણવા માટે તૈયાર થઈ જાઓ. તો ચાલો બાળકો, સૌથી પહેલા આપણે પેરાસૂટ બનાવતા શીખીએ. ધ્યાનથી જોજો કઈ કઈ વસ્તુ જોઈએ છીએ અને કેવી રીતે બને છે. અહીં પેરાસૂટ બનાવવા માટે જે જે વસ્તુની જરૂર છે તે આપેલી છે. તેમાં જોઈશે એક રૂમાલ, કાતર, દોરી, કંઈ પણ વસ્તુ જે થોડી વજનવાળી હોય, લીંબુ, સંચો, ટામેટું અને થોડા કાગળ, અથવા તો એક ચોરસ કાગળ હોય તો પણ ચાલે. સૌથી પહેલાં તો દોરીને સરખી 4 દોરીમાં કટ કરી લો. થોડી દોરી લાંબી રાખવાની અને વ્યવસ્થિત કાતરથી કાપી દેવાની, એટલે દોરીના એક સરખા 4 ભાગ થઈ જશે. તમે જોઈ શકો છો વિડીયોમાં એક સરખી દોરી. ત્યાર પછી રૂમાલમાં એક છેડા પર એક દોરી એવી રીતે ગાંઠ બાંધી દેવાની કે વ્યવસ્થિત બંધાઈ જાય. એવી રીતે એક દોરી એક છેડા પર, એમ ચારે ચાર દોરી ચારે ચાર છેડા પર રૂમાલમાં બાંધી દેવી, વ્યવસ્થિત રીતે બંધાઈ જાય તે જોઈ લેવું. ત્યાર પછી જે દોરીના બીજા છેડા છે, એક બાંધેલા છે અને એના સિવાયના 4 છૂટા છેડા છે, તે છેડાઓને જ્યારે એને ભેગા કરી અને જે તમે પથ્થરનો ટુકડો અથવા તો કોઈ વજનવાળી વસ્તુ લીધી છે એમાં ચારે ચાર છેડા એક સાથે ગાંઠ વાળીને બાંધી દેવા. તો આ રીતે તમારું પેરાસૂટ ઉડવા માટે તૈયાર છે. કેવું સરસ મજાનું ઉડે છે. હવે જ્યાં આપણે વજનવાળી વસ્તુ અથવા તો પથ્થર લીધો છે તેની જગ્યાએ તમે ટામેટું લઈને પણ બાંધી શકો છો અને જોવાનું છે કે કેવી રીતે ઉડતું હતું. બંને વખતે સરખું ઉડે છે. તેની જગ્યાએ સંચો લઈને પણ તમે જોઈ શકો છો, સંચાનું વજન ઓછું હોય છે. તેની જગ્યાએ લીંબુ રાખીને પણ તમે જોઈ શકો છો. તે જ રીતે જેમ આપણે રૂમાલનું પેરાસૂટ બનાવેલું છે તે રીતે આપણે કાગળનું પેરાસૂટ પણ બનાવી શકીએ. તેની પણ આ જ રીત છે. સૌથી પહેલાં દોરીઓ લઈ અને કાગળના ચારે છેડા પર બાંધી દેવાની, જરૂર પડે તો ચારે છેડા પર કાણા કરી દેવાના તેથી દોરી તેમાં પરોવાઈ જાય. તો આ રીતે દોરી બાંધી દેવી કાગળ પર અને કાગળને ચોરસ રાખવો. ત્યાર પછી ચારેઓ છેડા ભેગા કરી અને કોઈ વજનવાળી વસ્તુ અથવા તો તમારે જે વસ્તુ લેવી હોય તે નીચે બાંધી દેવાની. તો બાળકો, આ હતી પેરાસૂટ બનાવવાની રીત. હવે આમાં તમે તમારી રીતે વસ્તુઓ લઈ શકો છો, તમારી રીતે ક્રિએટિવ પેરાસૂટ બનાવી શકો છો. જેમ કે અલગ અલગ કલરના રૂમાલ, અલગ અલગ ડિઝાઇન કરેલો કાગળ. તો તમને જેમ મજા આવે, જેવા કલર ગમતા હોય, જે વસ્તુ તમને લેવાની ઈચ્છા હોય તે લઈને તમે પેરાસૂટ બનાવજો અને રમજો. અને હા, આ પેરાસૂટમાં જો હાથ રૂમાલ છે અથવા તો કાગળ છે તેમાં કાણું કરી દેશો તો શું પેરાસૂટ ઉડશે કે નહીં ઉડે એ તમારે જાતે પેરાસૂટ બનાવવાનું છે. કાગળમાં કાણું પાડવાનું છે અને ઉડાડીને જોવાનું છે અને વિચારવાનું છે કે ઉડે છે તો કાણું પાડી દીધું તો પણ શું કામે ઉડે છે, અને નથી ઉડતું તો શા માટે નથી ઉડતું એ પણ વિચારવાનું છે. અને જ્યારે આપણે સ્કૂલમાં મળીશું ત્યારે આપણે તેની ચર્ચા કરીશું. ચાલો હવે એક સરસ મજાનું ગીત ગાઈએ. મારા ફળિયાને લીમડે પોપટ રમે, મારા ફળિયાને લીમડે પોપટ રમે, એની ગોળ ગોળ આંખ
એની લીલી લીલી પાખ, એની ગોળે ગોળે આંખ, એની લીલી લીલી પાખ. એ તો બોલતો ને ઉડતો સૌને ગમે, મારા ફળિયાને લીમડે પોપટ રમે, મારા ફળિયાને લીમડે પોપટ રમે. મારા ઘરને આંગણે ચકલી રમે, મારા ઘરને આંગણે ચકલી રમે. એની ઝીણી ઝીણી આંખ, એની નાની નાની પાખ, એની ઝીણી ઝીણી આંખ, એની નાની નાની પાખ. એ તો રમતી ને ઉડતી સૌને ગમે, મારા ફળિયાને લીમડે પોપટ રમે, મારા ફળિયાને લીમડે પોપટ રમે. મારી નાનકડી બહેન ઘરમાં રમે, મારી નાનકડી બહેન ઘરમાં રમે. એની કાલી કાલી બોલી, એની આંખ ભોળી ભોળી, એની કાલી કાલી બોલી, એની આંખ ભોળી ભોળી. એ તો રમતી ને હસતી સૌને ગમે, મારા ફળિયાને લીમડે પોપટ રમે, મારા ફળિયાને લીમડે પોપટ રમે. મજા આવીને ગીતડું ગાવાની? તો હવે આપણે જે ગીતડું ગાયું છે તેના પરથી થોડા સવાલ જવાબ જોઈએ, એટલે તમને કેટલું યાદ છે ગીત તે ખબર પડી જશે. હવેનો પ્રશ્ન છે લખો. તો બાળકો, આપણે જે ગીત જોયું તેના આધારે થોડા પ્રશ્નો આપેલા છે જેનો જવાબ આપણે લખવાનો છે, જેમાં પહેલો પ્રશ્ન કેવી છે. તો પ્રશ્ન એક, પોપટની આંખ કેવી હતી? ગોળ ગોળ. હા, ગોળ ગોળ. અને પોપટની પાંખ કેવી હતી? લીલી લીલી. બરાબર, લીલી લીલી. બીજું, ચકલીની આંખ કેવી હતી? ઝીણી ઝીણી. બરાબર, ઝીણી ઝીણી. અને ચકલીની પાંખ કેવી હતી? નાની નાની. બરાબર, નાની નાની. ત્રીજું, બહેનની આંખ. તો બહેનની આંખ કેવી હતી? ભોળી ભોળી. બરાબર, ભૂળી ભૂળી. અને બહેનની બોલી કેવી હતી? કાલી કાલી. બરાબર, કાલી કાલી. બીજો પ્રશ્ન ક્યાં છે, જેમાં પહેલું, પોપટ ક્યાં છે? મારા ફળિયાને લીમડે. બરાબર, મારા ફળિયાને લીમડે. બીજું, ચકલી ક્યાં છે? મારા ઘરને આંગણે. બરાબર, મારા ઘરને આંગણે. ત્રીજું, બહેની ક્યાં છે? ઘરમાં. બરાબર, બહેની ઘરમાં છે. ત્યાર પછી, સૌને શું ગમે, જેમાં એક ઉદાહરણ આપણને આપી દીધું છે, ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોપટ, જેમાં પહેલી ખાલી જગ્યામાં આવે બોલતો અને બીજી ખાલી જગ્યામાં આવશે ઉડતો. તો આવી રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એક, ખાલી જગ્યા અને ખાલી જગ્યા ચકલી. રમતી અને ઉડતી. બરાબર, રમતી અને ઉડતી ચકલી. બીજું, ખાલી જગ્યા અને ખાલી જગ્યા બહેની. રમતી અને હસતી. બરાબર, રમતી અને હસતી બહેની. ત્રીજું, ખાલી જગ્યા અને ખાલી જગ્યા હું. રમતી અને હસતી. બરાબર, છેલ્લી ખાલી જગ્યામાં હું આપેલું છે, એટલે તમારે તમારી રીતે જો કોઈ જવાબ લખવાનો હોય તો એ પણ તમે લખી શકો છો. જેમ કે હસતી, રમતી, જમતી, ભણતી, આમાંથી જે પણ તમારે લખવું હોય તે તમે લખી શકો છો. આગળનો પ્રશ્ન, ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરો. ચિત્ર આપેલું છે ને, પેલું ચિત્ર શેનું છે? પોપટનું. પોપટ કેવો છે? તો અહીં પોપટના રંગની વાત કરે છે. પોપટ કેવો છે? લીલો. બીજું ચિત્ર છે બિલાડીનું. તો કાળી બિલાડી કેવી છે? કેવી છેનો અર્થ શું થાય? કેવી છે તો કલરમાં કેવી છે, દેખાવમાં કેવી છે, કંઈ પણ હોઈ શકે. પરંતુ જો તમે નીચેનું વાક્ય વાંચશો તો ખબર પડશે કે બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે. એવું પૂછે છે તો સફેદ બિલાડી પાતળી છે અને કાળી બિલાડી કેવી છે? કાળી બિલાડી જાડી છે. તો બાળકો,
આવી રીતે તમને થોડા પ્રશ્નો આપેલા છે, જેમાં તમે સરખામણી કરીને જવાબ વિચારશો એટલે તમને જવાબ મળી જશે. તો બાળકો પેરાસુર બનાવતા શીખી ગયા ને? પરંતુ એક વાત ખાસ યાદ રાખજો, અત્યારે જે કોરોનાની મહામારી ચાલી રહી છે તો તેને ધ્યાનમાં લઈને તમારે આ પેરાસુટ લઈને અગાસી ઉપર જવાનું નથી. તમે ઘરમાં જ બનાવજો અને ઘરમાં જ રમજો. આજે જે સવાલ જવાબ જોયા તેને તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી નાખજો. આવજો.